ગુજરાતી માણસ માટે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર એટલે શું આ સવાલનો જવાબ અમિત ખુવા કરતા બાકો આટલી આપે ને તો બજાર મજા આવે કે જેટલા લોકો થર્ટી ફર્સ્ટ સેલિબ્રેટ કરવાનો પ્લાન બનાવે ને બધે બધા તમે જોજો સવા બાર વાગ્યા સુધીમાં તો લાલ પીળી ગાડીમાંથી બાપાને ફોન કરતા હશે કે હલો પપ્પા આ પોલીસવાળા મામાએ પકડ્યા છે છોડાવા આવો ને તો એના કરતા હખણી રહેતા હોય તો ભણ્યા પણ તમે જુઓ દોઢ મહિનાની મહા મહેનત પછી આપણે હેપી દિવાળીના બધા મેસેજોને વોટ્સઅપ પરથી ડિલીટ કરીએ ત્યાં તો થર્ટી ફર્સ્ટ વાળું નવું વર્ષ આવી ગયું હોય અને એમાં ગુજરાતી માણસોને રાત્રે અગિયાર વાગીને ઓગણસાહીઠ મિનિટે હેપી ન્યુ કહેવાનો જે અભરખો છે એમાં એવું વોટ્સઅપ ચોંટે કે એનો હેપી ન્યુ મેસેજ વાસી થઈને આપણને સીધો વાસી ઉતરાયણ ના દાળે મળે સાહેબ એમાં કોઈકનો બર્થડે ધારો કે એકત્રીસમી ડિસેમ્બર જ આવતો હોય રાતે બાર વાગે એના સગા મામા કાકા કે ભાઈબંધ બાર વાગે કે હેપી ન્યુ ઇયર તો કેવો કાળ ચડે કે બગડેલા સફરજન તને મારો બર્થડે યાદ નથી પણ હેપી ન્યુ યર યાદ છે એમ ને પાર્ટી તો તને એમાં મળવાની જ હતી પણ તમને બધાને કહું છું સાહેબ કે આમ થર્ટી ફર્સ્ટની નાઇટે તમે બકા બાટલીના રવાડા ચડ્યા કરતા રાત્રે આટલી બધી ઠંડીના માહોલની અંદર રાત્રે બાર વાગે મસ્ત ઠંડી માટલીમાંથી પાણી પીવો લીવર છોડો તમને હૃદય ઉધી ઠંડક આવશે સાહેબ હા સાચે કહું છું તમને જો વાતમાં વિશ્વાસ હોય તો આ રીલના ચડાવો તમારી સ્ટોરી પર ને તમારા બધા ભાઈબંધોને કહી દો કે ધીસ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર વાત આટલી ના બકો ના બાટલી ઓનલી માટલી હેપી ન્યુ યર